તહેવાર હોય કે રૂટીન લાઈફ, હર ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો મળી જ રહે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં મુલાયમ અને ખસ્તા ગાંઠિયા તૈયાર કરવા માટે નાની મોટી ઘણી બધી ટિપ્સ આજની રેસિપીમાં શેર થશે. અને ખાસ વાત તો એ છે કે આ ગાંઠિયા સામાન્ય ચંપાકલી નથી, પરંતુ સ્પાઇસી અને મસાલેદાર છે. એકદમ ઉપરથી ક્રિસ્પી રહેશે, ખાવામાં મુલાયમ રહેશે, તેલ વગરના રહેશે અને સરળ રીતે રહેશે. તો બધે ટિપ્સ સાથે રેસિપી શરૂ કરીએ. તો ચલો મારી સાથે. તો અહીંયા મેં મેજરિંગ કપથી 4 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે, જેમાંથી ભજીયા ગાંઠિયા બનાવીએ ને તે લીસો લોટ છે, કોઈ કરકરો લોટ લેવાની જરૂર નથી. તમે ઘરમાં રહેલી વાટકીને માપ માટે સેટ કરતા હોય તો જે વાટકીથી લોટ લેશો તમે, તે જ વાટકીથી બીજું માપ પણ તમારે લેવું, જેથી પરફેક્ટ માપ સાથેની વેરાયટી સરસ બને. અહીંયા મેં 4 કપ અને ગ્રામમાં જોઈએ તો 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે સારા ફ્લેવર માટે હું અહીંયા 1 ચમચી જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરું છું, તો ગાંઠિયામાં ફ્લેવર અને સ્વાદ બંને સરસ આવશે. 1 નાની ચમચી જેટલો તીખાનો ભૂક્કો અને સાથે સારા ફ્લેવર માટે 1 થી 2 ચમચી જેટલી કસૂરી મેથી અને 1 થી 1.5 ચમચી જેટલી આપણે અહીંયા ચીલી ફ્લેક્સ, માત્ર થોડા સ્પાઇસી ટેસ્ટ માટે, જો કે એ બંને વસ્તુ નાખવી ઓપ્શનલ છે. હવે એક મિશ્રણ તૈયાર કરવા માટે 1/2 કપ જેટલું પાણી એક તપેલીમાં લેશું. 4 કપ જેટલો લોટ છે તો 1/2 કપ જેટલું જ પાણી લેશું. સાથે 1 નાની ચમચી જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1/2 નાની ચમચી જેટલો પાપડ ખાર સોડા. મેં અહીંયા બેકિંગ સોડા કે પછી ભજીયાના સોડા કે ગાંઠિયાના સોડાની જગ્યાએ પાપડ ખાર સોડા લીધા છે. આ સિક્રેટ સામગ્રી કહી શકાય ગાંઠિયા માટેની. તો આ ઉમેરશો તો ગાંઠિયા એકદમ ફૂલીને દડા જેવા અને ખાવામાં ખસ્તા તૈયાર થશે. સાથે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું અને આ મિશ્રણને આપણે ઉપર વ્હાઇટ કલર દેખાવા લાગે ને ત્યાં સુધી મિક્સ કરીશું. તમે અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો અને વિસ્ક કે ચમચનો ઉપયોગ પણ કરી શકો છો. બસ એક જ ડાયરેક્શનમાં ફેરવશો તો થોડી જ વારમાં આ પાણી આ રીતે સફેદ થઈ જશે. જો થઈ ગયું ને સફેદ પાણી, તો હવે આપણે આપણા પાણીને આપણે જે લોટ તૈયાર કર્યો છે ને તેમાં ઉમેરી દઈશું. અહીંયા પહેલાં આપણે મિશ્રણ તૈયાર કરીએ ત્યારે પાણીનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે, જેથી મિશ્રણ વધે નહીં અને પરિણામે સોડા, મીઠું, હિંગ આ બધી વસ્તુઓ લોટમાં બરાબર થાય. એટલા માટે જરૂર લાગે તો થોડું ઉપરથી સાદું પાણી ઉમેરશું, પણ લગભગ કદાચ નહીં જરૂર પડે. આ રીતે પાણી અને લોટને મિક્સ કરીશું અને જેવો રોટલીનો લોટ હોય ને તેવો કડક લોટ તૈયાર કરીશું. એટલે કે ભાખરી જેવો કડક નહીં, પણ રોટલીનો લોટ હોય ને તેવો કડક, સાવ હાથમાં ચીપકે તેટલો લૂઝ પણ નહીં. જનરલી ચણાના લોટમાં પાણીનું પ્રમાણ ઓછું જોતું હોય છે, તો પહેલાં ઓછું પાણી ઉમેરીને લોટ તૈયાર કરવાની કોશિશ કરવી. મિત્રો, જનરલી ચંપાકડી ગાંઠિયામાં ચીલી ફ્લેક્સ કે પછી કસૂરી મેથી આવું કંઈ હોતું નથી, પણ મેં અહીંયા ફ્લેવર માટે યુઝ કર્યા છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે અત્યારે 1 ચમચી જેટલું મારે પાણીની જરૂર પડી છે, તો ઉમેરી અને લોટને બાંધી લઉં છું આ રીતે. તો 1/2 કપની ઉપર 1 ચમચી જેટલું પાણીનો ઉપયોગ મારે થયો છે. તમારે કેટલું પાણી જોશે તે લોટની ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર આધારિત રહેશે, પણ બને તો પાણી પહેલાં ઓછું જ ઉપયોગમાં લેવું. આ રીતે મેં રોટલી જેવો લોટ તૈયાર કરી લીધો છે. હવે તમે આ લોટનું ટેક્સચર જુઓ. જો આ લોટનો કલર પણ થોડો ડાર્ક છે અને એકદમ તિરાડવાળો લોટ છે, જો લીસો કે સ્મૂધ લોટ નથી. તો આ લોટમાંથી ગાંઠિયા સારા નહીં બને. તો ગાંઠિયા સારા બને તે માટે આપણે લોટને થોડો થોડો લેવાનો અને આ રીતે પાણીવાળો હાથ કરતું જવાનું અને લોટને મસળતું જવાનું. જેમ જેમ તમે ભીના હાથે લોટને મસળતા જશો તેમ લોટનો કલર વ્હાઇટ ઉપર આવતો જશે અને લોટ એકદમ સ્મૂધ તૈયાર થતો જશે. એટલું ઢીલો લોટ આપણે તૈયાર નથી કરવાનો, આ રીતે હાથમાં આવી જાય ને તેટલો સ્મૂધ લોટ તૈયાર કરવાનો છે. જો તો જો આટલો સ્મૂધ હોવો જોઈએ, તમને ટેક્સચર નજીકથી હું બતાવું તો દેખાતું જ હશે. અત્યારે તમે આ 2 લોટ વચ્ચેનો ડિફરન્સ જુઓ, પહેલા લોટ કેવો હતો અને અત્યારે લોટ કેવો છે. આટલો પરફેક્ટ લોટ તૈયાર થાય પછી આપણે ગાંઠિયા તૈયાર કરવાના. અને ગાંઠિયા તૈયાર કરવા માટે પણ આ રીતે ચંપાકલી ગાંઠિયાનો જારો માર્કેટમાં લગભગ 100 રૂપિયાની આજુબાજુમાં તમને મળી જશે. જો લેવો હોય તો લઈ શકો છો, અથવા તો આ રીતે તમારી પાસે સ્ટીલનો સંચો હોય અથવા તો પિત્તળનો સંચો હોય તેમાં પણ તમે ગાંઠિયા બનાવી શકો છો. મારી પાસે જે સ્ટીલનો સંચો છે ને તેમાં આ રીતે ચંપાકલી ગાંઠિયાની ચકરી પણ આવેલી છે.
પણ પિત્તળના સંચામાં એવી ચકરી નથી આવતી, તો આ રીતે ચકરી તો પિત્તળના સંચામાં પણ હોય જ છે અને ગાંઠિયાને તમે બનાવી શકો છો. જો કે ઝારા જેવા ગાંઠિયાનો શેપ ન આવે, પણ છતાં તમે ચલાવી શકો છો. તો અત્યારે હું ગાંઠિયા ઝારાથી બનાવું છું, તો આ ઝારાને આપણે એકવાર તેલથી ચીકણો કરી લઈશું, જેથી પહેલી વાર જ્યારે ગાંઠિયા બનાવતા હોય ને તો લોટ ઓછો ચીપકે અને પરિણામે ગાંઠિયા બનાવવામાં સરળતા રહે. તો એકદમ આછું આછું તેલ લગાવી દઈશું અને હવે આપણે ગાંઠિયા બનાવવા માટે તેલને ગરમ થવા રાખી દઈશું. તેલ આપણું મીડિયમ ગરમ કરવાનું છે, બહુ હાઈ પણ નહીં અને બહુ લો પણ નહીં. જો તેલ ઓછું ગરમ હશે તો તમારા ગાંઠિયા તેલ પી જશે અને પરિણામે કલર છે ને તે વ્હાઇટ ઉપર નહીં આવે, પણ થોડો ડાર્ક આવી જશે. જો હાઈ હશે તો ગાંઠિયા ઉપરથી લાલ થઈ જશે. તો મીડિયમ ગરમ તેલ થાય એટલે આપણે ઝારો આ રીતે રાખી દેવાનો અને આપણી હથેળીને પાણીથી એકવાર ભીની કરી લેવાની અને પછી આપણે એક વારમાં જેટલા ગાંઠિયા બનાવીએ ને તેટલો લોટ લઈ અને આપણી હથેળીના પાછલા ભાગથી આગળની તરફ ધક્કો લગાવવાનો. અત્યારે તમે જોઈ શકો છો કે હું કઈ રીતે ગાંઠિયા બનાવી રહી છું. આપણે ગાંઠિયાનો લોટ એટલો કડક રાખ્યો છે કે થોડી તકલીફ પડશે તમને ગાંઠિયા બનાવવામાં, પણ આ ગાંઠિયા જે બનશે ને તે ખાવામાં એકદમ ખસ્તા રહેશે. હાથમાં લેશો તો ક્રિસ્પી લાગશે, પણ મોઢામાં જતા આરામથી ઓગળી જશે તેવા ખસ્તા બનશે. તો એના માટે લોટ પરફેક્ટ બાંધવો જરૂરી છે. આપણે લોટમાં પણ વધારે પ્રમાણમાં મોણ એટલા જ માટે નથી નાખ્યું કે ગાંઠિયા છે તે અંદરથી એકદમ ડાર્ક કલરના ના બની જાય અને તેલવાળા જે હોય ને બહારના ગાંઠિયા તેવા ના થાય, પણ એકદમ વ્હાઇટ કલર અને ઓછા તેલવાળા બને એટલા માટે. આ નાની મોટી ટિપ્સ થોડી લોટ બાંધવામાં તમે ધ્યાન રાખજો. હવે ગાંઠિયા પડી ગયા છે તો થોડું ઉપરથી થપથપાવી દેશું જેથી ઝારામાં પાછળની તરફ ચીપકેલા ગાંઠિયા પણ તેલમાં આવી જાય. અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આપણા ગાંઠિયા થોડા લાઇટ કલરના થાય ને, એટલે કે આપણે ગાંઠિયાને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી નથી કૂક કરવાના, પણ એકદમ લાઇટ ગોલ્ડન કલર આવે અને ઝારામાં આ રીતે તમે ગાંઠિયાને ફેરવતા હોય તો ઝારા સાથે ગાંઠિયાનો અથડાવાનો અવાજ ક્રિસ્પી જેવો આવે ને ત્યારે સમજવાનું કે ગાંઠિયા કૂક થઈ ગયા છે. અને બીજી એક મેથડ છે કે ગાંઠિયા કૂક થયા છે કે નહીં તે સમજવા માટે તેલને અંદર રહેલા બબલ્સ જોવાના. અત્યારે જો તમને બબલ્સ એકદમ ઓછા દેખાતા હશે જ્યારે ગાંઠિયા બન્યા ત્યારે તેલના ફીણ જેને કહીએ છીએ, જેને બબલ્સ કહીએ છીએ, તે એકદમ દેખાતા હતા, અત્યારે એકદમ ઓછા થઈ ગયા છે. તો આ બધી જ મેથડ છે કે ગાંઠિયા કૂક થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે. તો આપણા ગાંઠિયાને હવે આપણે બહાર કાઢી લઈશું. અત્યારે તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ ઓઇલ ફ્રી અને એકદમ સફેદ કલરના તૈયાર થયા છે. જો બિલકુલ તેલ પી ગયા હોય ને તેવો કલર નથી. તો આ ગાંઠિયાને તમે કદાચ ચા સાથે ખાશો ને તો પણ મજા આવશે, કારણ કે ચીલી ફ્લેક્સ અને કસૂરી મેથીના કારણે ખૂબ જ ટેસ્ટફુલ બને છે. એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો. જો આરામથી ટુકડા થાય છે, મતલબ ક્રિસ્પી છે, અને ખાવામાં હું તમને ગેરંટી આપું છું આ મેથડ અપનાવશો તો મોંમાં જતા ઓગળી જાય તેવા ખસ્તા જ બનશે. ફરી મળીશું. તમે જે હમણાં અવાજ સાંભળ્યો ને તેટલા ક્રિસ્પી અને આ રીતે આરામથી ટુકડા થઈ જાય તેટલા નરમ, આવા તીખા ગાંઠિયા બનાવવા માટે ઘણી બધી ટિપ્સ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો તમે બહાર જે ગાંઠિયા ફરસાણવાળાની દુકાને મળે છે ને તેવા તીખા ગાંઠિયા ઘરે તૈયાર કરી શકો છો. ઝારાથી અને ઝારા વગર બંને રીતે આ ગાંઠિયા બનાવી શકો છો. તો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે મેજરિંગ કપ કે ઘરમાં રહેલી વાટકી માપ માટે સેટ કરી પછી બધું જ માપ તેનાથી લેવું. તો અહીંયા મેં 2 કપ જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે, જેમાંથી ભજીયા ગાંઠિયા બનાવીએ ને તે લીસો લોટ છે, કોઈ કરકરો લોટ નથી, અને ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો આ લોટ છે. હવે અહીંયા લગભગ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને તીખાશ માટે 1 નાની ચમચી જેટલું મરચું પાવડર. જો વધારે તીખા ગાંઠિયા ખાવા હોય તો મરચું પાવડર તીખું હોય તેવું પસંદ કરવું. 1 નાની ચમચી જેટલો તીખાનો પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે આપણે એક પાણીનું મિશ્રણ તૈયાર કરવા માટે 1/4 કપ જેટલું પાણી લેશું, તેમાં 1/2 નાની ચમચી જેટલું નમક ઉમેરશું અને ચપટી જેટલા સોડા. અહીંયા સોડાનું પ્રમાણ એકદમ ઓછું રહેશે અને સાથે 2-3 ચમચી જેટલું તેલ. વધારે તેલ પણ નથી ઉમેરવાના, જેથી ગાંઠિયા વધારે નરમ ના થઈ જાય અને એકદમ તેલ પી ગયેલા હોય તેવો કલર પણ ના આવે એટલા માટે. હવે આ મિશ્રણને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે જ્યાં સુધી આ મિશ્રણ છે તેની ઉપર વ્હાઇટ કલર દેખાવા ના લાગે.
હવે આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું છે ને તેને આ રીતે મિક્સ કરી દેશું અને આપણું જે વ્હાઈટ પાણી તૈયાર થયું છે ને તે પાણી આ લોટમાં ઉમેરી દેશું. જરૂર લાગશે તો હવે ઉપરથી સાદું પાણી ઉમેરશું અને જેવો રોટલીનો લોટ હોય ને તેવો લોટ તૈયાર કરીશું. વધારે કડક પણ નહીં, વધારે લૂઝ પણ નહીં. અત્યારે ફરીથી મારે એક ચમચી જેટલું પાણીની જરૂર લાગી છે તો હું એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી લોટને તૈયાર કરી લઉં છું. તો ત્યારે તમે જોઈ શકો છો રોટલીનો લોટ હોય ને તેવો લોટ મેં તૈયાર કર્યો છે. નજીકથી તમને હું બતાવી દઉં તો અત્યારે આ લોટ છે તે સ્મૂધ નથી, તો આ લોટમાંથી ગાંઠિયા બિલકુલ સારા નહીં બને. તો ગાંઠિયાને સારા બનાવવા માટે લોટને સ્મૂધ કરવો જરૂરી છે. તો હવે આપણે આ લોટને થોડો થોડો લેતા જશું અને આપણે આ લોટને સ્મૂધ થાય ત્યાં સુધી મસળશું. પણ લોટને સ્મૂધ કરવા માટે આપણે થોડું થોડું પાણી પણ લગાવતા જશું, થોડું થોડું, બસ 1/4 ટીસ્પૂન કે અડધી ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતે મિક્સ કરીશું અને લોટને મસળશું અને લોટનો કલર થોડો વ્હાઈટ ઉપર આવી જશે અને લોટ એકદમ પહેલાં કરતાં સ્મૂધ તૈયાર થઈ જશે, જે હું તમને બંને વચ્ચેનો ડિફરન્સ પણ આગળ જરૂર બતાવીશ કે કેવો લોટ હોવો જોઈએ. સાવ વધારે પાતળો લોટ નહીં પણ સ્મૂધ કહી શકાય તેવો લોટ આ રીતે મસળશું તો આરામથી થઈ જશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં લોટને સ્મૂધ તૈયાર કરી લીધો છે. જો હું નજીકથી બતાવું તો તમને સમજાઈ જશે. તમે જોઈ શકો છો બંને લોટ વચ્ચેનો તફાવત, કેટલો લોટ સ્મૂધ છે, પહેલા લોટ કેવો હતો અને અત્યારે લોટ કેવો છે. તો હવે આ લોટમાંથી ગાંઠિયા બનાવશું તો ગાંઠિયા સરસ બનશે. ગાંઠિયા બનાવવા માટે આ રીતે ઝારો પણ આવે છે. ઝારો 80-100 રૂપિયાની અંદર તમને માર્કેટમાં મળી જશે જો લેવો હોય તો. બટ ના લેવો હોય તો સ્ટીલનો સંચો કે પિત્તળનો સંચો હોય તેમાં આ રીતે ચકરી આવે છે, જે ગાંઠિયાની ચકરી કહેવાય, તેનાથી તમે ગાંઠિયા બનાવી શકો છો. પણ આજે આપણે ઝારાથી ગાંઠિયા બનાવીએ છીએ તો આ રીતે થોડું તેલ આપણે ઝારા ઉપર લગાવી દઈશું જેથી ગાંઠિયા પાડવામાં સરળતા રહે. કારણ કે પહેલી વાર જ્યારે લોટ આપણે ઝારામાં ઘસશું ને તો ચીપકવાના ચાન્સ રહે છે એટલા માટે. હવે ગાંઠિયા બનાવવા માટે તેલને ગરમ કરીશું. તેલને એકદમ મીડિયમ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખીશું. જો તેલનું ટેમ્પરેચર થોડું પણ વધારે આવશે તો ગાંઠિયા લાલ થઈ જશે અને થોડું ઠંડુ રહી જશે તો ગાંઠિયા તેલ પી જશે. તો મીડિયમ ગરમ તેલ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ ઉમેરશું. 2-3 સેકન્ડ પછી ઉપર આપણો લોટ આવે તો સમજવાનું ગાંઠિયા બનાવવા માટેનું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. તો હવે આપણે આ રીતે તેલ ઉપર ઝારાને ગોઠવી દેશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી દેશું અને જેટલા ગાંઠિયા બનાવવા છે તેટલો લોટ આપણે હાથમાં લેશું અને આપણી હથેળીને પાણીથી ભીની કરી લેશું જેથી આપણે ગાંઠિયા બનાવવામાં લોટને ઘસતી વખતે સરળતા રહે અને હથેળીના પાછલા ભાગથી આગળની તરફ આપણે ધક્કો લગાવીશું તો તેલમાં ધીમે ધીમે ગાંઠિયા પડતા જશે આ રીતે. આ ગાંઠિયા બનાવવા ખૂબ સરળ છે, બસ થોડી લોટ બાંધવામાં ટેકનિકની જરૂર છે અને જ્યારે ગાંઠિયાને તળીએ ત્યારે થોડું તેલનું ટેમ્પરેચર, થોડી ગેસની ફ્લેમ પણ જરૂરી છે. બાકી 12 કરતાં વધુ ગાંઠિયા સારા આપણે ઘરે પણ તૈયાર કરી શકીએ છીએ. 12 તો ખરાબ તેલ પણ હોય છે, લોટમાં પણ ઘણીવાર ભેળસેળ થતું હોય છે અને એટલા હાઇજેનિક પણ નથી હોતા. તો ઘરે બનાવવામાં થોડી તકલીફ જરૂર થાય પણ વસ્તુ હંમેશા સારી બને છે. તો આ રીતે હું ઘસી રહી છું અને હવે આપણે આ રીતે ઉપર થોડું થપથપાવી દઈશું તો તેલમાં ગાંઠિયા જતા રહેશે. અને હવે આપણે બીજી વાર જ્યારે ગાંઠિયા બનાવીએ ને ત્યાં ઝાડા ઉપર જે લોટ છે ને તેને આપણે પહેલાં તો ક્લીન કરી લેશું, પછી બીજી વાર બનાવશું તો ગાંઠિયા સરસ બનશે. અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણા ગાંઠિયાને બંને સાઈડ ફેરવતા જશું અને તળતા જશું.
આ ગાંઠિયા છે તે અત્યારે તમને જે તેલમાં બબલ્સ દેખાય છે ને તે બબલ્સ એકદમ ઓછા થઈ જવા જોઈએ. જો અત્યારે કેટલા બધા ફીણ દેખાય છે તેલના, એ ફીણ ધીમે ધીમે સાવ ઓછા થઈ જશે. અને આ રીતે તમે ગાંઠિયાને ઝારામાં ટચ કરશો ને તો થોડો અવાજ ક્રિસ્પી જેવો આવવા લાગશે અને થોડો લાઇટ ગોલ્ડન કલર પણ આવી જશે. ત્યારે સમજવાનું ગાંઠિયા આપણા તળાઈ ગયા છે. જો આ રીતે આપણે ત્રણ ઇન્ડિકેશનથી સમજી શકીએ કે ગાંઠિયા તળાઈ ગયા છે. ગોલ્ડન કલર પણ છે, ઝારામાં ગાંઠિયાનો અવાજ પણ આવે છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે, તો ગાંઠિયા તળાઈ ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો એકદમ ઓઇલ ફ્રી આપણા ગાંઠિયા તૈયાર થયા છે. અને તમે અવાજ સાંભળ્યો ને તેટલા ક્રિસ્પી. અને આ રીતે આરામથી મસળીએ તો ટુકડા થઈ જાય તેટલા ખાવામાં નરમ. તમને આ ગાંઠિયાની રેસિપી કેવી લાગી કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.